હેલો એવરીવન, આપણે એક્સરસાઇઝ 4.4માં તેની જે થિયરી જોઈ હતી ઉપનિશ્ચય અને એના સહયોગીઓની વાત, તો અહીંયા એનો ઉપયોગ કરીએ. ઉપનિશ્ચય એટલે આપણે સમજી ગયા છીએ જે નિશ્ચય આપેલો છે એનો કોઈ ઘટકનો ઉપનિશ્ચય ગોતો એટલે હાર અને સ્તંભ દૂર કરવા. તો જે આપણે નિશ્ચય આપેલો હોય એના કરતાં એક ઓછી કક્ષાવાળો આપણે નિશ્ચય મળે એવું પણ આપણે કીધું હતું. અત્યારે દાખલામાં એવો ઉપયોગ કરીએ, 1.1નો જે દાખલો છે પહેલો, એટલે કે પહેલાંનો પહેલો દાખલો, 2x2નો એક નિશ્ચયક આપેલો છે. તો એના જે આ ઘટકો છે એના બધાના શું કરવાના છે, ઉપનિશ્ચયક લખવાના છે અને નિશાની સાથે જોતા એના શું લખશો આપણે, સહવયવ. તો અહીંયા આપણે ખ્યાલ આવે, 2નો ઉપનિશ્ચયક જોતો હોય તો 2 વાળી હાર અને સ્તંભ દૂર કરતાં સીધો જ M113 મળી જાય. આ જ રીતે -4નો ઉપનિશ્ચયક જોતા હોય તો એ હાર અને સ્તંભ દૂર કરો એટલે આપણને ઘટક 0 મળી જાય M12 તરીકે. એવી જ રીતે બાકીના ઘટકો તમે જાતે મેળવી શકો. સહવ્યવમાં યાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સહવ્યવમાં નિશાની સાથે ધ્યાનમાં લેવાનું. આપણે 2x2ની નિશાનીનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી, પણ આપણે અહીંયા યાદ કરી લઈએ કે 2x2માં નિશાની હોય તો કેવી હોય. તમે વિચારી શકો, વિકર્ણ ઉપરના ઘટકો તો પ્લસ જ હોય, કારણ કે -1ની ઘાત કેટલી થશે, ત્યાં યુગ્મ જ આવશે. ધારો કે 1 1 અહીંયા આ પ્રકારે છે તો અહીંયા 1 1 2 થઈ જશે, એવી રીતે 1 2, તો એવી રીતે 2 1 2 2, તો બાકીના 2 2માં ઘટક જુઓ તો -1ની 4 ઘાત એટલે કે યુગ્મ. તો બાકીના જે ઘટકો છે એમાં નિશાની કેવી આવશે, માઇનસ. તો આ નિશાનીને આપણે ધ્યાનમાં લઈ અને એના સહવ્યવો દર્શાવવાના. જેમ કે પહેલો સહવ્યવ માટે હું કહું, A11 એટલે આપણી પાસે ઉપનિશ્ચયક તો તૈયાર જ હતો, કેટલો હતો, 3. એની ઉપર નિશાની કેવી લઈ કે -1ની 2 ઘાત, આવું અલગથી ન દર્શાવો, સીધી નિશાની દર્શાવશો તો પણ ચાલશે. તો -1ની 2 ઘાત એટલે આપણા માટે થઈ ગયું પ્લસ, એટલે કે A113 થાય. આવી જ રીતે A12, A21 અને A22 નિશાની મુજબ સાથે ઉપનિશ્ચયક લખો એટલે સહવ્યવ આપણે મળી ગયા. ઓકે, નેક્સ્ટ બીજો દાખલો, પહેલાંનો બીજો. ફરી પાછું આ ઘટકો જે ACBD આ રીતે 2x2નો નિશ્ચયક આપેલો છે, આપણે એમાંથી ઉપયોગ કરવાનો છે આપણે એના ઉપનિશ્ચયક અને સહવ્યવ. સરળ છે એટલે જ આપણે આ પ્રકારે ફટાફટ ઝડપથી જોઈ લઈએ આ દાખલાઓ, કે એ ઘટકનો ઉપનિશ્ચયક જોતો હોય તો આપણે યાદ કરીએ, એ હાર અને સ્તંભ દૂર કરતાં, જેમ કે અહીંયા એ હાર અને સ્તંભ દૂર કરતાં તો શું વધે, તો કે આપણે ખબર છે D વધે, એટલે આપણે એનો ઉપનિશ્ચયક D કહી દઈએ. નિશાની પ્લસ એટલે ડાયરેક્ટ જ કહી દઈશું A1, એ પણ 3x3નો એટલે કે 3 કક્ષાવાળો નિશ્ચયક છે. હવે એમાં પણ દરેક ઘટકોના ઉપનિશ્ચયક મેળવવા છે, તો એક ઘટક માટે આપણે કહીએ કે ભાઈ ધારો કે આ 0 ઘટક છે A12, તો એ 0 ઘટકનો ઉપનિશ્ચયક મેળવવો હોય તો આપણે શું કરી શકાય, એ હાર અને સ્તંભ દૂર કરતાં 0 ઘટક જ્યાં આવેલો છે એ હાર અને સ્તંભ દૂર કરતાં જે વધે 3-1 0 2, જે અહીંયા M12 તરીકે દર્શાવેલું છે એનું ચોકડી ગુણાકાર કરી સાદરૂપ આપો એટલે કે 6. તો આ આપણા માટે ક્લિયર છે. ઓકે, તો હવે ઉપનિશ્ચયક આપણી પાસે ક્લિયર થઈ ગયા. તો ઉપનિશ્ચયકની સાથે સાથે જ આપણે અગાઉ કીધું એમ સહવ્યવ લખી લેવા, એટલે નવે નવ ઉપનિશ્ચયક એની સામે સહવ્યવ. એમાં આવું કદાચ નિશાની સાથે ન દર્શાવો તો ચાલે, કારણ અહીંયા નિશાની કેમ આવી એ આપણે સમજવાનું છે. તો ડાયરેક્ટ એવું લખી શકાય, કેપિટલ A11 જેની નિશાની શું હોય પ્લસ અને 11, આ રીતે લખી નાખું. ઓકે, તો જાતે થઈ શકશે બાકીના ઘટકો. ત્યાર પછી દાખલા નંબર 3. હવે અહીંયા સૂચના એવી આપેલી છે કે બીજી હારના ઘટકોના સહવ્યવના ઉપયોગથી, ટૂંકમાં બીજી હારથી વિસ્તરણ કરવાનું છે. આવું ન લખેલું હોય તો કોઈ પણ હાર કે કોઈ પણ સમજ વિસ્તરણ કરો, પણ એનો મિનિંગ એવો કે બીજી હારના ઘટકોથી ઉપયોગ કરી સહવ્યવ અને એનું વિસ્તરણ કરવાનું છે. તો આપણે બીજી હારથી જેમ વિસ્તરણ કરતા એમ લખી નાખવાનું. અહીંયા જે વ્યાપક સ્વરૂપ દર્શાવેલું છે એ સમજાવવા માટે કે A11, A12 આપણે એવું એક્ઝામમાં ક્યાંય નહીં દર્શાવીએ, તો આપણે શું કામ કરશું, બીજી હાર ઉપાડી અને એની બાજુમાં એના સહવ્યવ લખી દેશું. કેવી રીતે, તો અહીંયા બાજુમાં લખી દો, એક રીત આ મુજબ આપેલી છે, એવી રીતે દરેકના સંકેત બનાવો, જેમ કે A21નો સંકેત A21 કેપિટલ અને એનું સાદરૂપ, એવી રીતે એ ત્રીજા ઘટકો બાકીના લખી કિંમતો મૂકતા નિશ્ચયકનું મૂલ્ય મળે અહીંયા, બરાબર. એના બદલે હું એવું કહું કે અહીંયા આપણે એવી રીત કરીએ કે બીજી હારથી વિસ્તરણ શરૂ કરીએ, તો બીજી હારમાં અહીંયા ઘટક 2 અને એની સાથે નિશાની કઈ હોય સહવ્યવની, તો કે ત્યાં પ્લસ અને એનો ઉપનિશ્ચયક લખી નાખવાનો. જેમ કે 2 સાથે એનો ઉપનિશ્ચયક શું હશે, 3823 જે અહીંયા દર્શાવેલો છે એનો અહીંયા પહેલાં લખી ઉપનિશ્ચયક પછી સાદરૂપ દર્શાવવાનું. એવી જ રીતે માઇનસ નહીં દર્શાવવાનો અહીંયા, કારણ કે માઇનસ તો સૂત્રમાં આપણે ગોઠવીને રાખ્યા હતા, અત્યારે હવે પ્લસ
અને આની સાથે નિશાની શું હોય? માઇનસ ઝીરોના ગુણાકારમાં. તો હવે જે કાંઈ ઉપનિષ્ઠાયક હોય તે બરાબર. એવી જ રીતે ત્રીજા ઘટકમાં પ્લસ વન અને એની સાથે નિશાની કેવી હોય? પ્લસ, અને આનો ઉપનિષ્ઠાયક તરીકે જે આવે તે બરાબર. હવે આનું સાદુરૂપ આપી દીધું એટલે આપણે બીજી હારના ઉપયોગ જ કર્યો કહેવાય. એના સહવ્યો દર્શાવેલા છે, આ સહવ્યો છે, આ સહવ્યો અને આ સહવ્યો, અને પછી વિસ્તરણ કરેલું છે એટલે ડાયરેક્ટ આપણે એ રીતે લખશું. કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી રીત પહેલી એ કરે તો પણ વાંધો નથી, સાદુરૂપ સરળ જ છે. પણ એમાં બધા ઘટકો મૂકેલા છે આપણે બરાબર, અહીંયા બધા ઘટકોના સ્થાને કિંમત મૂકેલી છે. તો એનાથી આપણે ગુણધર્મ પણ યાદ રહેશે કે નિશ્ચયકનું મૂલ્ય દર્શાવે ક્યારે? જો ઘટક સાથે પોતાનો સહવ્યો ગુણી એડ કરતા બરાબર. ત્યાર પછીનો દાખલો ચોથો, અહીંયા અગાઉની જેમ જ ત્રીજા સ્તંભનો ઉપયોગ કરી એના સહવ્યો દર્શાવી અને નિશ્ચયકનું મૂલ્ય મેળવો. તો અહીંયા કદાચ અજ્ઞાત પદ એક્સ વાય ઝેડ છે, ડાયરેક્ટ ન ફાવે તો એક એક ઘટક ગોતી લ્યો. ત્રીજા સ્તંભનો એટલે કે વાય ઝેડવાળા ઘટકનો પહેલાં તો હું વિચારવાનો છે સહવ્યો. તો દરેકના સહવ્યો ગોતી લઈએ અને એની બધી કિંમતો મૂકી દઈએ. આપણે અગાઉ કીધું એમ ડાયરેક્ટ રીત કરીએ અને સહવ્યોની નિશાની સાથે ઉપનિષ્ઠાયક દર્શાવીએ તો પણ ચાલે. ઓકે, તો અહીંયા આ પ્રકારનો દાખલો છે એ જાતે વિસ્તરણ કરી લેવાનો છે. હેલો, દાખલા નંબર 5 એટલે કે એ આપણા માટે MCQ છે. તો અગાઉ આપણે નોંધ લખેલી છે કે ઘટક AI જે હોય અને એનો સહવ્યો કેપિટલ AI જે હોય, રેડી? તો ડેલ્ટાનું મૂલ્ય કોના દ્વારા મળે? આપણે બરાબર યાદ હોય કે A11 હોય તો એની સાથે એના અનુરૂપ સહવ્યો આવવો જોઈએ અને એ બધા એનું એડિશન થવો જોઈએ. તો આવી રીતે જે દર્શાવેલું છે A11 હોય એની સાથે એનો સહવ્યો, A12 હોય તો એની સાથે એનો સહવ્યો હોવો જોઈએ. કદાચ એવા 9 ઘટકો દર્શાવેલા હોય તો અન્ય હારથી વિસ્તરણ થયેલું હોય, જેમ કે અહીંયા વિસ્તરણ કરવા માટે NSA નો ઉપયોગ કરેલો છે. તો કે A21, A11 જોજને. તો અહીંયા એવી રીતે દર્શાવેલું છે કે જે પહેલાં સ્તંભનો ઉપયોગ કરેલો હોય, પહેલી હારનો ઉપયોગ કરેલો હોય, તો એ તમારે ગોતી લેવાનું. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, પહેલાં સ્તંભનો ઉપયોગ કરેલો છે તો પણ થઈ શકે, પહેલી હારનો ઉપયોગ કરેલો છે તો પણ થઈ શકે. તો ખાસ સંકેતમાં એ જ જોવાનું છે. તો અહીંયા તમને ખબર પડે A11 તો છે બધામાં, પણ હવે A21 એનો અનુરૂપ સહવ્યો છે તો એ બીજા પહેલા સ્તંભમાં ઘટક આવી જાય. A31 છે તો એનો મિનિંગ આપણો જવાબ D થાય, એટલે પહેલા સ્તંભથી વિસ્તરણ કરીને દર્શાવેલું છે.